વિદ્યા મંદિર દ્વારા ચાલતા વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મારું નામ છે હાર્દિક મકવાણા. આપણે ગયા લેક્ચરમાં આપણે સંખ્યા અને એના સ્વરૂપો જોયા હતા, તો હવે આપણે આગળ વધ્યા છે કે કેવી રીતે સંખ્યાઓનો ઉપયોગ થાય છે. બાળકો બધાની તબિયત તો સારી ને, અને રક્ષાબંધન કેમ રહી બધાની? સરસ. ચાલો હવે આપણે તહેવારમાં પણ મોટાભાગે ઘરે રહીએ, જેથી આપણે કોરોનાની અસરથી બચી રહીએ. આભાર મિત્રો. આપણે આગળ જોઈએ ધોરણ 6માં. હવે સ્વરૂપને જોવાથી તમને પ્રક્રિયાની સરળતા માટે માર્ગદર્શન મળી રહે છે. હવે જોઈએ આપણે આ સ્વરૂપો છે અલગ અલગ. ધારો કે હું એમ કહું છું કે 129માં મારે 9 ઉમેરવા છે. 129માં મારે 9 ઉમેરવા છે તો કેવી રીતે ઉમેરાય? તો 109ને છે, તમે એમ કહી શકો કે 9 છે એ 10 - 1 થાય. એ સિવાય 129ને તમે એમ પણ કહી શકો, 129માં તમારે 11 ઉમેરવા છે, તો તમે 129ને તમે કેવી રીતે લખી શકો બાળકો? તો 129 - 11 મારે એમ કરવા છે, તો કેવી રીતે કરવી કાંઈ? તો આપણે એની પ્રોસેસ જોઈએ, આખી પ્રક્રિયા જોઈએ. તો જો અહીંયા પહેલો દાખલો છે 117 - 9. હવે 117 - 9માં 9ને આપણે 10 - 1 લખીએ કાંઈ બાળકો? બરાબર છે. હવે હું એમ કહું છું કે 117 - 10 કેટલા થશે? તો કે 127. 127 - 1 = 126 કેટલું એ સરળ થઈ ગયું બાળકો. હવે એ જ રીતે 117 - 9 બરાબર છે. હવે હું 117 - 9 છે એને હું આ રીતે લખી શકું બાળકો કે 117માંથી હું 10 બાદ કરી નાખું એટલે કેટલા વધ્યા? તો કે 107. 107માં 1 ઉમેરી દઉં તો કેટલા આવશે? તો કે 108 આવશે. એ જ રીતે બાળકો તમે આ તો 10 સાથે પ્રક્રિયા થઈ. હવે 100માં મારે કરવું હોય તો 117માં મારે 99 ઉમેરવા છે, તો 117માં 99ને બદલે હું 100 ઉમેરું છું તો કેટલા આવશે? 217. 217માંથી હું 1 કરી નાખું તો કેટલા આવશે? તો કે 216 આવશે. એ જ રીતે બાળકો 117 - 99 બરાબર છે. તો 117 - 99 તો એટલે કે 117માંથી આપણે 99 બાદ કરીને 100 - 99 બાદ કરવા છે, તો એની બદલે હું 117માંથી હું સીધા 100 જ બાદ કરી નાખું તો બાળકો? તો 117માંથી 100 બાદ કરી નાખીએ તો કેટલા વધશે? તો કે 17 વધશે. હવે 17માં હું 1 ઉમેરો કરી દઉં તો કે 18 થશે. એનો મતલબ શું થયો બાળકો? જ્યારે તમારે કોઈ સંખ્યા ઉમેરવી છે, ધારો કે 117માં મારે 9 ઉમેરવા છે, બરાબર, તો 9ને બદલે તમે 10 લ્યો. આનું સરળતાનું કારણ શું? કે તમે ઝડપથી ગણતરી કરી શકો, જેમ કે સરવાળો, બાદબાકી. હવે 117માં હું 9 ઉમેરું છું તો એમાં કેટલા આવશે? એની કરતાં હું 117માં 10 ઉમેરી દો એટલે સીધા 127 આવશે. હવે આપણે ઉમેરવાના કેટલા હતા? તો કે 9. તો હવે 117માં 10 ઉમેરી દીધા એટલે 127 જ આવ્યા, પણ હવે 9 ઉમેરવાના હતા એટલે 10માંથી 1 તો ઓછો કરવો જ પડશે બાળકો. તો કે 127માંથી 1 બાદ કરીએ એટલે 126 આવશે. એ જ રીતે બાળકો આપણે બીજું ઉદાહરણ જોયું. અહીંયા તમારે 117માંથી 10 બાદ કરવાના છે, 9 બાદ કરવાના છે. તો 117માંથી હું 10 બાદ કરું સીધી ગણતરી થઈ એ બાળકો, જેમ કે 117માંથી સીધા બાદ કરું તો કેટલા આવશે? તો કે 107. પણ 107માં મારે શું કરવાનું છે? આપણે કેટલા ઉમેરવાના હતા? 9. પરંતુ આપણે ઉમેર્યા કેટલા? બાદ કરીએ કેટલા? તો કે 10 કર્યા, બરાબર છે. એનો મતલબ શું થયો? કે મારે ઉમેરવો પડશે. એ જ પ્રોસેસને આપણે અહીં અનુસરશું. 100 ઉમેરવાનો હોય ત્યારે 100 ઉમેરશું, પછી 1 બાદ કરી દઈશું, પછી અહીંયા 99 બાદ કરવાનો હોય ત્યારે 100 બાદ કરશું અને 1 ઉમેરી દઈશું. શું આ સ્વરૂપ? તમે 9, 99 કે 999 પ્રકારની સંખ્યાઓને ઉમેરવા કે બાદ કરવામાં તમારી મદદ કરે છે. હા, અહીં એક બીજું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જોઈએ બાળકો, 84 × 9 કરીએ છે. મને 84નો ગુણાકાર મારે 9 અરે કેમ કરો? તો શું કરું? તો 84ને તમે 10 - 1 લખી શકો બાળકો. હા, લખી શકો, બરાબર છે. તો 84 × 10 - 1 બરાબર છે. તો હવે 84 છે એને આપણે કઈ રીતે લખી શકીએ? તો 84 × 10
ઓછા 84 ગુણ્યા 1 એટલે કે 840 ઓછા 840 ઓછા 84 બરાબર છે. તો અહીંયા જોઈએ બાદ બાકી, તો 10માંથી 4 જાય તો 6, 9 ને 4 13, 13માંથી 8 જાય તો કેટલા વધે 5, અને અહીંયા કેટલા વધશે 756. હવે જોઈએ આપણે 84 ગુણ્યા 9 જોઈ લઈએ, 756 આવે છે કે નહીં બાળકો. 9 ચોકો 36, વધી આવી 3, 8 નવા 56, હવે જુઓ 8 નવા 72 ને 3 75 બરાબર છે. 756 આવ્યા બાળકો, અહીંયા આવી ગયા ને. ઓકે બાળકો, હવે આગળ વધીએ. 84 ગુણ્યા 99 કરીએ આપણે, તો 84 ગુણ્યા 99 કરીએ છે તો 84 ગુણ્યા 99 ને બદલે હું 84 ગુણ્યા 100 ઓછા 1 કરું તો પણ જવાબ આવશે. જેમ કે 84 100 આ 2નો ગુણાકાર કરીએ તો 84ની પાછળ કેટલા મહિના આવશે 2 અને પાછળ 84 બરાબર છે. તો હવે હું 84 100માંથી 84 બાદ કરું છું બરાબર છે. તો અહીંયા 10 આવશે, 10 કો આવશે, 10માંથી 4 જાય તો કેટલા વધશે બાળકો તો કે 6, અહીંયા 9 થઈ જશે તો 9માંથી 8 જાય તો કેટલા વધશે તો કે 1, અહીંયા 3 થઈ જશે એટલે કે 8316. હવે ફરીથી આપણે જોઈ લઈએ કેવી રીતે થાય છે તો કે 99 ગુણ્યા 84 બરાબર બાળકો. તો અહીંયા મીંડું આવશે, પહેલાં શૂન્ય આવશે, 8 નવા 72 વધી આવી 7, 8 નવા 72 અને 7 79 બરાબર છે. અને તમે વિચારો 72 પછી 73 74 75 76 77 78 79 વત્તા 9 ચોકુ 36 વધી આવી 3, 9 ચોકુ 36 ને 3 39 બરાબર છે. એટલે કે જોઈએ ફરીથી, 6 આવશે, 9 ને 2 11 વધી આવી 1, 10 ને 3 13 વધી આવી 1, 8316 આવી ગયો ને બાળકો, જે આપણે પહેલાં કર્યો હતો એ જ તે. પણ તમે કોઈ પણ સંખ્યા, ધારો કે હું એમ કહું છું બે સંખ્યા જોઈએ તો એક બીજી રીત પણ છે. કોઈ પણ ધારો કે બે નવડા છે તો બે સંખ્યા પણ હોવી જોઈએ તો એનો ગુણાકારની એક શોર્ટકટ કી પણ છે બાળકો. તો એમાં સ્ટેપ વન કયું છે તો જે આ જેની સાથે 99નો ગુણાકાર છે એમાંથી એક બાદ કરી નાખો એટલે કે કેટલા વધશે તો કે 84માંથી એક બાદ કરો તો કેટલા વધે 83. હવે આ જ સંખ્યાને તમારે શું કરવાનું છે, 83ને તમારે 99માંથી બાદ કરવાની છે તો કે 9માંથી 8 જાય તો કેટલા વધે 1, ને 9માંથી 3 જાય તો કેટલા વધશે 6 બરાબર છે. જે જવાબ આપણે જોતો તો એ આવી ગયો ને બાળકો, ખબર પડી. હવે એ જ રીતે તમે 84નો ગુણાકાર 999 વારે એટલે કે 84 ગુણ્યા 999 હોય બરાબર છે તો એનો ગુણાકાર કેવી રીતે થાય તો કે 84 ગુણ્યા હું આમ લખી શકું બાળકો 1000 ઓછા 1 એટલે કે 84 ગુણ્યા 1000 ઓછા 84 એટલે કે 84000માંથી હું 84 બાદ કરું એ તમારો જવાબ રહેશે. આવી ટૂંકી રીત તમને અનેક પ્રશ્નો સરળતાથી શોધવામાં મદદ થાય છે. નિમ્નલિખિત સ્વરૂપ તમને કોઈ સંખ્યાને 5 કે 25 કે 125 વડે ગુણાકારની એક વિશિષ્ટ રીત વર્ણવે છે બરાબર છે. તમે આ સંખ્યાઓને આગળ વધવા માટે પણ વિચારી શકો છો બરાબર બાળકો. હવે હું એમ કહું છું તમને કે 96 ગુણ્યા 5 કરવા છે મારે બરાબર, તો હું 96 ગુણ્યા 10ના છેદમાં 2 કરું તો કેમનું રહે બાળકો બરાબર. તમે 10 ભાગ્યા 2 કરો એટલે જવાબ શું આવશે તો કે 5 આવશે બરાબર છે. તો 960 ભાગ્યા 2 કરું, 48 દૂ કેટલા થશે કે 96 એટલે કે 480 જવાબ આવશે બરાબર છે. અહીં જ રીતે 96 ગુણ્યા 25 છે બરાબર બાળકો, તો 25ને હું કેવી રીતે લખી શકું તો 100 ભાગ્યા 4, 25 ચોકુ 100 બરાબર છે. તેથી 96 ગુણ્યા 25 બરાબર, તો એને આમ લખી શકે ને બાળકો 96 ગુણ્યા 100ના છેદમાં 4. હવે આપણે ખબર હોવી જોઈએ કે
ચોવીસ ચોકુ કેટલા થાય છે? 96, એટલે કે 24ની પાછળ કેટલા મીંડા આવશે? તો કે 24 100 થઈ જશે. બરાબર બાળકો, કેટલું સરળ છે. બરાબર, એ જ રીતે 96 ગુણ્યા 125 જોઈએ. 125 મારે લખવા છે તો એને 1000ના સ્વરૂપમાં પહેલાં કેમ ફેરવો? જે નજીકની સંખ્યા છે, ધારો કે આને 100ના સ્વરૂપમાં ન ફેરવી શકાય, તો આને કેટલાના સ્વરૂપમાં ફેરવી શકાય? તો કે 1000ના સ્વરૂપમાં. હવે 125 ગુણ્યા આપણે 2 કરીએ તો કેટલા આવે? 250. તો એ મેળ નહીં ખાય બાળકો. હવે 125 ગુણ્યા 4 તો પણ મેળ નહીં ખાય, કેમ કે 125 ગુણ્યા 4 કેટલા થશે? 500. હવે 125 ગુણ્યા 8 કરું છું. બરાબર છે, તો કેટલા આવશે? 8 × 5 = 40 વધી 2 = 4 8 × 2 = 16 = 24 વધી આવી 2 8 × 8 = 2 = 10 તો 1000ના 1000માં મેળ ખાઈ ગયો આપણો બાળકો. એટલે કે 96 ગુણ્યા 125 ને તમે આ રીતે લખી શકો, 96 ગુણ્યા 1000ના 8. બરાબર છે બાળકો. હવે આપણે ખબર જ છે કે 12 × 8 = 96 થાય, એટલે કે 12000 થાય. બરાબર છે. હવે આપણે એ જ રીતે 64 આને પણ આમ લખી શકું, 64 ગુણ્યા 5 છે તો 64 ગુણ્યા 10 ના 2 લખી શકશું, એટલે કે તમે 32 × 2 = 64 થાય. બરાબર છે, એટલે કે અહીંયા ભાગાકારમાં 32 આવે. બરાબર છે, એટલે કે 32 ગુણ્યા 10 એટલે કે 320 થશે. 64 ગુણ્યા 15, અમારે 15ને કેવી રીતે દર્શાવો? તો હવે આ જે 125 5 25 એને તો આપણે ફેરવી લીધા, પણ હવે 15ને, તો 15ને નજીકનું સ્વરૂપ કયું? 15 × 2 = 30. બરાબર છે, તો 64 ગુણ્યા તમે આમ પણ કરી શકો, 64 ગુણ્યા 30 / 2. બરાબર છે, તો એને આ રીતે દર્શાવી શકાય. એટલે 64 આપણે ખબર જ છે, 32 × 64 એટલે કે 32 ગુણ્યા 30 કરીએ તો કેવી સરળતા રહે બાળકો આપણે? તો કે 0 × 3 = 2 6 × 3 = 9 એટલે કે 960 જવાબ આવશે. બરાબર બાળકો, એ જ રીતે તમે 25 35 નો ગુણાકાર કરી શકો છો. હવે જોઈએ આપણે, મેં તમને આ એક લેક્ચરમાં એવું પણ કીધું હતું કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર, 0 આવશે, અને કોઈ પણ સંખ્યાનો 0 સાથે સરવાળો, તે જ સંખ્યા આવશે. એટલે કે 0 છે તે સંખ્યા માટે તટસ્થ સંખ્યા છે. બરાબર છે, એટલે કે આનો મતલબ શું થયો બાળકો? કે 1 + 0 એટલે કે જવાબ કેટલો આવશે? 1 આવશે. 0 × 0 આનો જવાબ શું આવશે? 0. આનો જવાબ શું આવશે? અલેખિત છે, 0/2 અલેખિત છે. બરાબર, હવે જોઈએ દાખલા 102.3માં. હવે આગળ વધીએ તો કે 10 - 10 10માંથી 10 જાય તો કેટલા વધે? 0. 0/2 કેટલા થાય? તો અલેખિત જ છે, એટલે કે એનો જવાબ પણ 0 આવશે નહીં, ખાલી 1નો જવાબ જ તે 0 આવશે. હવે જોઈએ, જો બે પૂર્ણ દાખલા નંબર 2, જો બે સંખ્યાઓનો ગુણાકાર 0 છે તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને સંખ્યાઓ 0 હોવી જોઈએ? ઉદાહરણ આપીને જણાવો. હવે જો કોઈ, મેં તમને એ જ કીધું કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે થાય તો જવાબ શું આવશે? 0 થશે. એટલે કે તમે એમ કહી શકો કે બેમાંથી એક પૂર્ણ સંખ્યા કેવી હશે? 0 હશે. બરાબર છે, એટલે કે તમે 5 × 0 કરો તો જવાબ કેટલો આવશે? 0. 6 × 0 કરો તો જવાબ કેટલો આવશે? 0. 7 × 0 કરો તો જવાબ કેટલો આવશે? 0. 8 × 0 કરો તો જવાબ કેટલો આવશે? 0. બરાબર છે, આ તમને સમજાઈ ગયું હશે. જો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ 1 છે તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યામાંથી એક કે બંને 1ના બરાબર હોવી જોઈએ? હવે જોઈએ બાળકો, આપણે જો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ, હવે જોઈએ દાખલા નંબર 3, જો બે પૂર્ણ સંખ્યાઓનું ગુણનફળ 1 છે તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને 1 બરાબર હોવો જોઈએ? હા બાળકો, મેં તમને એમ જ કીધેલું છે કે 1 છે એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. તમે કોઈ પણ સંખ્યાને એક સાથે ગુણાકાર કરો તો તે જ સંખ્યા, ઉદાહરણ તરીકે આપણે એમ કરીએ બાળકો કે 5 × 1 કરીએ, 5 × 1 = 5, 6 × 1 =
છ બરાબર છે, પણ મારે જવાબ એક લાવવો છે. તો જવાબ એક લાવવા માટે શું કરવું પડે? એકને એક સાથે જ ગુણવો પડે, બરાબર છે. એટલે કે એક ગુણ્યા એક બરાબર એક આવશે, બરાબર છે બાળકો. હવે દાખલા નંબર ચાર ઉપર આવીએ. એની પહેલાં હું તમને કહી દઉં કે વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરી અને શોધો છો, બરાબર. તો એમાં એ છે શું કહે છે? તો કે 728 ગુણ્યા 101 બરાબર છે. તો 728 ગુણ્યા આપણે 101 ને આમ લખી શકાય બાળકો, 100 + 1 બરાબર છે. એટલે કે 728 ગુણ્યા 100 + 728 બરાબર છે બાળકો. હવે 728 ગુણ્યા 100 કરીએ એટલે કેટલા આવશે? 72,800 + 728 બરાબર છે બાળકો. હવે 728 72,800 + 728 સરવાળો કરીએ તો કે 0 - 8 ઉમેરતા કેટલા આવે? 8. 0 - 2 ઉમેરે તો કેટલા આવે? 2. 8 - 7 ઉમેરે તો કેટલા આવે? 5. 2 - 1 ઉમેરે તો કેટલા આવે? 3. અને 7 એમનમ રહેશે એટલે કે 73,528 આનો જવાબ થશે. હવે હું એમ જ કહું છું બાળકો કે 5,437 જોઈએ આપણે. તો કે 5,437 ગુણ્યા 1001 બરાબર બાળકો. તો 1000 હવે સંખ્યા જોઈએ આપણે. 5,437 ગુણ્યા 1000 કેમ લખાય? 1, 2, 3 + 1 બરાબર છે. તો આને આમ લખી શકાય ને, બરાબર. તો હવે આપણે આગળ વધીએ. 5,437 નો ગુણાકાર પહેલાં 1000 સાથે થશે ગુણ્યા 1000 + 5,437 એટલે કે 5,437નો ગુણાકાર 1000 સાથે થાય તો કે એની પાછળ કેટલા મીંડા આવશે? તો કે 3 મીંડા. એટલે કે 1, 10, 100, 1000, 10000, 1,000,000 જોઈએ ફરીથી. 1, 10, 100, 1000, 10000, 1,000,000 એટલે કે 54,37,500 + 5,437 જોઈએ આપણે બાળકો. 7, 0 - 7 ઉમેરે તો જવાબ કેટલો આવે? 7. 0 - 3 ઉમેરે જવાબ કેટલો આવે? 3. 0 - 4 ઉમેરે તો 4. 7 - 5 ઉમેરીએ તો 7 ને 5 = 12 થાય. વધી આવી 1, 3 - 1 ઉમેરે તો કેટલા આવે? 4. 54,42. હવે તમે વિચારો 54,42,437 જવાબ આવશે. નેક્સ્ટ લેક્ચરમાં બાળકો આપણે આગળના દાખલા જોશું. એક દાખલો તમારે બાળકો છે ને સાથે કરવાની ટ્રાય કરજો, દાખલા નંબર સી અને દાખલા નંબર ડી બે હોમવર્કમાં છે. ઓકે બાળકો, તબિયતનું ધ્યાન રાખજો.